કેન્સર નામ સાંભળતા જ ભલભલા લોકોનો પરસેવો છૂટી જાય છે ત્યારે સિટી ન્યૂઝના રિપોર્ટર રાજકોટમાં રહેતા દંપતીના જીવનમાં જે આફત આવી પડી છે તેને લઈને તેમને મળ્યા હતા અને તેઓનું કહેવું છે કે તેઓએ હાર પણ નથી માની પત્નીને કેન્સર ડિટેક્ટ થતાં પતિ પત્નીને એવી રીતે મદદ કરી રહ્યા છે કે જે જોઈને તમારી આંખમાં પણ આંસુ આવી જશે મારી પત્નીને સાથે લઈને જોબ કરવાનું મેઇન કારણ એક જ છે સાહેબજી કે મારા પત્નીને ચોથો સ્ટેજ કેન્સર છે એટલે એ હતાશા નિરાશા ન વ્યાપી જાય એ માટે થઈને હું એમને મારી સાથે રાખું છું અને એને સપોર્ટ કરું છું એને હિંમત આપું છું એટલા માટે જ હું મારી સાથે રાખું છું આજથી 7 મહિના પહેલાં એમને છાતીમાં દુખાવો થયો હતો અને દુખાવામાં અમે જ્યારે રિપોર્ટ કરાવ્યો ત્યારે ચોથો સ્ટેજ કેન્સર ડિટેક્ટેડ થયું ત્યારે અમને 7 મહિના પહેલાં ખ્યાલ આવ્યો કે કેન્સર છે રાજકોટમાં રહેતા કેતનભાઈ રાજવીરના લગ્ન વર્ષ 2007માં થયા હતા તેમના પત્નીનું નામ સોનલબેન છે આજથી 7 મહિના પહેલાં સોનલબેનને અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો જેથી ડોક્ટર પાસે નિદાન કરાવવા પહોંચતા તેમને ચોથા સ્ટેજનું કેન્સર હોવાનું સામે આવ્યું હતું જેથી આ સમયે કેતનભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી જોકે આ પછી હિંમતભેર પત્નીને સાથ આપવાનું નક્કી કરી કેતનભાઈએ એક એવો વિચાર કર્યો કે આજથી કંઈ પણ થાય હું મારી પત્નીને એકલી નહીં છોડું રાજકોટમાં રહેતા કેતનને 1989માં સોનલ સાથે પ્રેમ થયો હતો બંનેની જ્ઞાતિ અલગ હોવાના કારણે બંનેના પરિવારે તેમના અલગ જગ્યાએ લગ્ન કરી દીધા હતા જોકે લગ્ન બાદ સોનલનો પતિ તેને ખૂબ જ ત્રાસ આપતો અને મારપીટ કરતો હતો તેવામાં તેને 2 વખત મિસકેરેજ થઈ ગયું કેતનને પણ તેની પત્ની સાથે ફાવતું ન હતું એવામાં બંને છૂટાછેડા લઈ લીધા ફરી એકવાર કેતન અને સોનલ એકબીજાના સંપર્કમાં આવ્યા અને 2007માં તેમણે લગ્ન કરી લીધા કેતનભાઈએ જણાવ્યું હતું કે હું રોજ મારી પત્નીને મારી સાથે લઈ જતો એટલે એક દિવસ અમારા સાહેબે મને પૂછ્યું કે આવું કરવા પાછળનું કારણ શું છે જેથી મેં મારા સાહેબને બધી જ હકીકત જણાવી હતી આ પછી મારા સાહેબે રાજકોટના લકી ફાઉન્ડેશનમાં જાણ કરી હતી બાદમાં આ લકી ફાઉન્ડેશન મને બધી રીતે મદદ કરે છે મારા સાહેબ અને લકી ફાઉન્ડેશનનો આભાર માનું એટલો ઓછો છે મારા લગ્ન 2007માં થયા પણ અમારી પહેલી મુલાકાત 1989માં ત્યારથી અમારે બંનેને પ્રેમ હતો પણ અલગ અલગ જ્ઞાતિના હોવાથી અલગ અલગ જગ્યાએ મેરેજ થઈ ગયેલા અને બંનેના એકબીજી જગ્યાએ છૂટાછેડા થયા અને ત્યાર પછી અમે 2007માં એક થયા અને હસી ખુશીથી રાજી ખુશીથી સુખી સંપન્ન જીવન જીવતા હતા પણ જ્યારે મારી કાને શબ્દ અથડાયો કે મારા વાઈફને ચોથો સ્ટેજ કેન્સર છે ત્યારે પગ નીચેથી ધરતીને માથા ઉપરથી આકાશ નીકળી ગયું અને ત્યારથી આજ સુધી બસ મારા ઘર મારા વાઈફને હું મારી સાથે રાખું છું અને એને કોઈ દિવસ હતાશા નથી પામવા દેતો અને હિંમત તૂટવા નથી દેતો